गुड मॉर्निंग फ्रेंड्स, आज आप तीन मार्कना जे क्वेश्चन्स छे ते करीशुं। तेमां आपणे पहेलो क्वेश्चन लईए छे, 2 ओम, 4 ओम अने 5 ओमना 3 अवरोधो समांतर जोडाणमां छे तो कुल अवरोध केटलो हशे। हवे 3 अवरोध जे छे, आ 3 अवरोध ने आपणे समांतरमां मूकेला छे, एटले 1 अवरोध R1, 1 अवरोध R2 અને 1 અવરોધ R3 લઈએ। આ 3 અવરોધ એટલે કે R1, R2 અને R3 એને સમાંતરમાં જોડેલા છે। એક છે 2 ઓમ, બીજું છે 4 ઓમ, ત્રીજું છે 5 ઓમ। તો કુલ અવરોધ કેટલો થાય? તો મિત્રો, અવરોધોના સમાંતર જોડાણ માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, 1/R=1/R1+1/R2+1/R3। આ 3 જે છે એના R1, R2, R3ને આપણે છેદમાં લખીએ છીએ। આ 3 માટે આપણે લખી શકીએ 1/R=1/2+1/4+1/5। લસાઅ લઈ લઈએ તો આ બધાનો લસાઅ 20 થાય છે, તો છેદમાં 20 લખાય। અહીંયા 2 છે તો એને ઉપર 10 વડે ગુણવું પડે, અહીંયા 4 છે તો એને 5 વડે, અહીંયા 5 છે તો અહીંયા 4 વડે, તો ટોટલ થઈ ગયો 19/20। તો 1/R=19/20, એ પરથી R=20/19 એનો સમતુલ્ય અવરોધ થશે। ચાલો એક સવાલ થયો, બીજો સવાલ જોઈએ। બીજો ક્વેશ્ચન છે, જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ, બેટરીમાંથી ખેંચાતો કુલ પ્રવાહ શોધો। હવે આપણે જે આ 3 અવરોધો લીધા છે, R1, R2 અને R3, આ 3 અવરોધ સાથે બેટરી જોડેલ છે 20 વોલ્ટની। હવે આની અંદર જે કરંટ પસાર થશે I, ત્યાં જંકશન પાસે વહેંચાઈ જશે I1, I2 અને I3, અને આ જગ્યાએ ભેગો થશે ફરી પાછો I થઈ જશે। તો આ કન્ડિશનમાં આનો પ્રવાહ શોધવા માટે આપણે વીર પુરુષને યાદ કરીએ, V=IR। તો આપણે જાણીએ છીએ કે આ બધા પાસે વોલ્ટેજ કેવો રહેશે? સરખો। તો બદલાશે કોણ? તો ભાઈ I1 અને R1 બે જ વસ્તુ બદલાવાની, I1 ફાઇન્ડ કરવાનું છે, R1 આપણી પાસે છે। તો સૂત્રનો ઉપયોગ V=I1R1 પરથી I1=V/R1, વી કેટલો છે 20, R1 કેટલો છે 2, તો ભાગ્યા 2 કરીએ, 2 કેન્સલ, તો I1 આવ્યો 10 એમ્પિયર। ચાલો એ જ રીતે I2 શોધવું છે, તો I2=V/R2, વી કેટલો છે 20, R2 કેટલો છે 4, 4×5=20, તો કેટલા રહ્યા 5। ચાલો તો I2 મળી ગયો 5 એમ્પિયર। તે જ રીતે I3ની વાત કરું, તો I3=V/R3, એટલે કે
20ના છેદમાં 5 એટલે કે એ આવી ગયો 4. હવે કુલ પ્રવાહ શોધવું છે તો I ઇક્વલ ટુ I1 પ્લસ I2 પ્લસ I3. I1 કેટલો છે? 10. I2 કેટલો છે? 5. અને I3 કેટલો છે? 4. તો 19 એમ્પિયર જેટલો કુલ પ્રવાહ થશે. તો કુલ પ્રવાહ આપણને મળી ગયો છે 19 એમ્પિયર. ઓકે, તો આ રીતે આપણે એને ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ. ત્રણ માર્કનો બીજો એક અગત્યનો ક્વેશ્ચન અહીંયા આપણે લઈએ. શન્ટ એટલે શું? પરિપથમાં તેનું કાર્ય સમજાવો. મિત્રો, શન્ટ આપણે જાણીએ કે જો ગેલ્વેનોમીટરને આપણે એ મીટર તરીકે સીધે સીધો યુઝ કરવા જઈએ તો આપણને કેટલીક મુશ્કેલીઓ નડે છે. આ મુશ્કેલીઓ નિવારવા માટે આપણે એક લઘુ અવરોધ પેટી એની સાથે જોડીએ છીએ. એ લઘુ અવરોધ પેટીને આપણે શન્ટ કહીએ છીએ. તો પહેલાં તો આપણે થોડું લખાણ કરવાનું. ગેલ્વેનોમીટરને સીધું જ એ મીટરની જેમ પરિપથમાં જોતા ઉદ્ભવતી મુશ્કેલીઓનું નિવારણ કરવા માટે શન્ટ વપરાય છે. શન્ટના પરિપથમાં આપણે જોઈએ તો ગેલ્વેનોમીટરને શ્રેણીમાં આપણે એક અવરોધ પેટી જોડીએ છીએ, જે આપણને આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ જે અવરોધ છે RG એ એકોનો અવરોધ છે. જે ગેલ્વેનોમીટર છે તે ગેલ્વેનોમીટરની અંદર બી ગુજરું આવે ને, તે ગુજરાનો અવરોધ છે. એને આપણે સમાંતરમાં એક લઘુ અવરોધ પેટી જોડીએ છીએ, એને આપણે શન્ટ કહીએ છીએ. RS તેની વાત ચાલી રહી છે. શન્ટ ગેલ્વેનોમીટરને સમાંતર ગેલ્વેનોમીટરના અવરોધ કરતા નાના મૂલ્યનો જે અવરોધ જોડવામાં આવે છે તેને શન્ટ કહે છે. શન્ટ ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલ છે અને તેનો અવરોધ RS ગેલ્વેનોમીટરના અવરોધ RG કરતાં ખૂબ જ ઓછો હોય છે. તેથી મોટાભાગનો પ્રવાહ જે છે શન્ટમાંથી પસાર થઈ જાય છે. ગેલ્વેનોમીટરમાંથી નહિવત પ્રવાહ પસાર થતો હોય છે અને સંપૂર્ણ સ્કેલ આવર્તન દર્શાવતું નથી અને ગૂંચવણ બળી જવાનો ભય રહેતો નથી. એટલે તમને ખ્યાલ આવ્યો વાતમાં કે જ્યારે આ ગેલ્વેનોમીટર જે છે અહીંયા મૂકેલું છે તેને સમાંતરમાં આપણે શન્ટ મૂકીએ તો શું થશે? પ્રવાહ જે ગતિ કરતો આવે છે તે અહીંયાથી ઓછું જશે ને અહીંયાથી વધુ જશે. કારણ શું? કે અહીંયા જે છે તે અવરોધ વધારે છે, એના કરતાં ઓછું અહીંયા છે. એટલે પ્રવાહ જે છે આ રસ્તો પસંદ કરશે અને આ રસ્તા પર પસંદ કરીને સહેલાઈથી એ અહીંયાથી પસાર થઈને આમ જશે. એટલે આપણને જે છે ગેલ્વેનોમીટરમાંથી વધારે પ્રવાહ જતો નથી, એટલે એને કારણે આપણને યોગ્ય મૂલ્ય મળી શકે છે. વળી અહીંયા જે પરિપથનો કુલ અવરોધ છે તે બી ઘટાડી શકાય છે. કઈ રીતે? તો શન્ટનો સંયુક્ત અવરોધ RG ઇન્ટુ RS અપોન RG પ્લસ RS સૂત્ર પરથી, જો આપણે RSને અવગણવામાં આવે તો RG ઇન્ટુ RS અપોન RG એ ઇક્વલ ટુ RS. RSનું મૂલ્ય પરિપથનો અવરોધ કેપિટલ R કરતાં પ્રમાણમાં નાનું હોવાથી મૂળ પ્રવાહ બદલાતો નથી. ત્રણ માર્કનો ત્રીજો ક્વેશ્ચન લઉં છું. એક રેડિયો મેગા વોટ બ્રોડકાસ્ટ બેન્ડ, એટલે કે આને આપણે જે બેન્ડ પસંદ કરેલી છે તે બેન્ડ માટે 800 કિલો હર્ટ્ઝથી 1200 કિલો હર્ટ્ઝ મીડિયમ વેવ્સ જેટલી આવૃત્તિ ગાળામાં ટ્યુન કરી શકાય છે. જો તેનો LC પરિપથમાં 200 માઇક્રો હેનરીનું અસરકારક ઇન્ડક્ટર હોય તો તેના ચલ કેપેસિટરની રેન્જ કેટલી હોય છે તે આપણે શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ કે અનુનાદીય કોણીય આવૃત્તિ ω0 બરાબર 1/√LC થાય છે. આપણે કેપેસિટરની રેન્જ જાણવી છે, એટલે કે આટલા અવરોધમાં આટલા ફ્રિક્વન્સી માટે આપણે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ ત્યારે કેપેસિટરની રેન્જ સી શોધવા માટે. તો આપણે શું કરીએ? આપણે ω0ની કિંમત મૂકી દઈએ 2π = 1/√LC. તો ન્યૂ ઇઝ ઇક્વલ્સ ટુ 1/2π√LC થાય. હવે ન્યૂ મેક્સિમમની વાત કરો તો ન્યૂ મેક્સિમમ બરાબર
सी मिनिमम थे तो सी मिनिमम सूत्र थी जैसे 1/4 पाई स्क्वेर न्यू स्क्वेर इंटू एल स्क्वेर। हवे आनी किंमत मूकीए तो आपणे अहींया एनी किंमत मूकता सी मेक्सिमम अने सी मिनिमम मिली शके छे। तो सी मिनिमम अने सी मेक्सिमम आपणे शोधी शकीए। जो पहले मारे सी मेक्सिमम शोधवुं होय तो मारे शुं करवुं पड़े, मिनिमम कैपेसिटन्स मूकवानुं। तो 800 हर्ट्स वाली आवृत्ति जैसे किलोहर्ट्स वाली मूकीए किंमत तो मैं सी मेक्सिमम मळशे। तो मने 198 पिकोफेराडेनो मेक्सिमम कैपेसिटन्स मळे छे। हवे सी मिनिमम मेळवा माटे मारे वी जे आवृत्ति जे छे ते मेक्सिमम मूकवी पड़शे। तो हूँ 1200 किलोहर्ट्सनी आवृत्ति मूकूँ छूँ तो त्यारे मने 88 पिकोफेराडे मळे छे। आम चल कैपेसिटरनी जे आवृत्ति जे छे कैपेसिटरनी रेन्ज ते मने 88 पिकोफेराडे थी 198 पिकोफेराडेनी वच्चे मळे छे। बीजो एक 3 માર્કનો क्वेश्चन लईए छे। एक जादूगर तेना प्रोग्राममां एक प्रवाहीमां राखेला कांचना लेंस के जेनी वक्रीभवनांक 1.47 छे तेने अदृश्य करे छे, तो प्रवाहीनो वक्रीभवनांक केटलो हशे? शुं आ प्रवाही पाणी होई शके? चलो ए क्वेश्चनने सोल्व करवा माटे आपणे प्रवाहीनो वक्रीभवनांक जेटलो ज वक्रीभवन धरावता लव्યોનો લેન્સને તે પ્રવાહીમાં મૂકીએ તો તે અદૃશ્ય દેખાય નહીં મતલબ। હવે કાંચનો વક્રીભવનાંક જે છે 1.47 છે, તેથી લેન્સને રાખેલ પ્રવાહીનો વક્રીભવનાંક 1.47 હોવો જોઈએ। તો લેન્સ મેકરનું સૂત્ર આપણે બધા જાણીએ જ છીએ, જો ના હોય તો યાદ રાખી દેવાનું લેન્સ મેકરનું સૂત્ર છે। લેન્સ મેકરનું સૂત્ર 1/F = 1/ એટલે કે n1 - n2/n2 1/r1 - 1/r2। તો આની અંદર હવે આપણે કિંમતો મૂકવાની રહી, કિંમતો મૂકીએ તો 1/r1 - 1/r2 × 0 થવાનું એટલે એફ અનંત થઈ જાય। તો પ્રવાહી જે છે તેમાં લેન્સ કાંચની સપાટી સમતલ સપાટી કે વધશે। આમ આપણે કહી શકીએ કે બીજો જે ક્વેશ્ચન છે આપણો કે શું આ પ્રવાહી પાણી હોઈ શકે? તો ના, આ પ્રવાહી પાણી હોઈ શકે નહીં, કારણ કે પાણીનો વક્રીભવન તક 4/3 છે, આ પ્રવાહી ગ્લિસરીન હોઈ શકે। અન્ય ક્વેશ્ચન લઈએ। આર્ગન લેઝર વડે ઉત્પન્ન થયેલ 488 નેનોમીટરના પ્રકાશનો ઉપયોગ ફોટોઇલેક્ટ્રિક અસરમાં થયો છે, જ્યારે આ વર્ણપટ રેખાનો પ્રકાશ ઉત્સર્જક પર આપાત થાય ત્યારે ફોટોઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ 0.38 વોલ્ટ છે। ઉત્સર્જક જે દ્રવ્યમાંથી બનેલ છે તેનું કાર્ય વિધેય શોધો। તો લેમડા 488 નેનોમીટર છે, V0.38 વોલ્ટેજ છે, એચ ને સી તો 50 કેટલા થાય? આપણને ખબર છે આઇન્સ્ટાઇનના ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ 1/2 V² = h² - 50 એનો ઉપયોગ કરીએ આપણે તો 1/2 mv² max એટલે EV0 લખી શકાય તો 50ને સૂત્ર કરતા કરી દઈએ તો 50 HC/λ - EV0 તો HC/λની કિંમત મૂકીએ તો 6.63 × 10⁻³⁴, સીની કિંમત 3 × 10⁸, એની કિંમત 1.6 × 10⁻¹⁹, લેમડા આપેલો છે 488 નેનો એટલે 10⁻⁹ માઇનસ 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટમાં જ રાખેલ છે એટલે તો આપણને 2.54 - 0.38 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 2.16 ઇલેક્ટ્રોન વોલ્ટ, અને આપણે જો જૂલમાં કન્વર્ટ કરવું હોય તો આપણે એને 1.6 × 10⁻¹⁹ વડે મલ્ટીપ્લાય કરી નાખીએ તો 3.46 × 10⁻¹⁹ જૂલ જેટલું આપણને મળશે। બોર મોડેલ પર આધારિત આપેલ પરમાણુના ઇલેક્ટ્રોનની એનમી કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મેળવો। આકૃતિમાં બોરનું પરમાણુ મોડેલ દર્શાવેલું છે, જે આપણે જોઈ શકીએ છીએ। એક પ્લસ ઝેડ એટલે જેનો પરમાણુ ક્રમાંક ઝેડ છે, તેઓ એક ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરી રહ્યો છે। ધારો કે ઇલેક્ટ્રોનનું દળ એમ, વિદ્યુતભાર ઈ, એનમી કક્ષામાં રેખીય ઝડપ VN, કક્ષીય ત્રિજ્યા RN, તો ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર ZE થશે। ઇલેક્ટ્રોનને
वर्तुळाकार गति करवा माटे जरूरी केन्द्रगामी बल इलेक्ट्रॉन अने न्यूक्लियस वच्चेनो कुलम आकर्षण बल पूरू पाड़े छे। एटले के आपणे केन्द्रगामी बल बराबर कुलंबीय बल आम कही शकीए, केन्द्रगामी बल बराबर कुलंबीय बल एम वी स्क्वेर अपॉन आर डिवाइड एम वी स्क्वेर आर बराबर के क्यू वन क्यू टू अपॉन आर स्क्वेर। के एटले वन अपॉन फोर पाई एप्सिलॉन झीरो, क्यू वन झेड ई अने क्यू टू ई अपॉन आर स्क्वेर आर एन स्क्वेर। तो झेड ई स्क्वेर अपॉन फोर पाई एप्सिलॉन झीरो आर एन स्क्वेर शॉर्टमां थशे। हवे आपणे बोरनो बीजो अतિતરક જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન હંમેશા એવી જ કક્ષામાં પરિભ્રમણ કરશે કે જ્યાં તેનો કોણીય વેગમાન જે છે એલ તે એચ અપોન ટુ પાઈના પૂર્ણ ગુણાંકમાં હશે, એટલે કે એલ એન ઇક્વલ ટુ એન એચ અપોન ટુ પાઈ। તો એલ એટલે તો એમ વી એન આર એન એન એચ અપોન ટુ પાઈ। તો બે સમીકરણ મળી ગયા, સમીકરણ એક અને સમીકરણ બે। સમીકરણ એકનો ઉપયોગ આપણે કરીએ તો આની અંદર એમ વી આર એન પરથી જો આપણે કિંમત મૂકીએ તો વી એન ઇન્ટુ એમ વી એન આર એન, કેમ કે પહેલાં સૂત્રમાં આપણે જ્યાં છે એમ વી સ્ક્વેર અપોન આર હતું તો તેની જગ્યાએ આપણે ફેરફાર કરી નાખીએ થોડું। તો સમીકરણ બેનું મૂલ્ય આમાં જો મૂકીએ તો વી એન ઇન્ટુ એન એચ અપોન ટુ પાઈ, કેમ કે આપણી પાસે કોણીય વેગમાનની કિંમત છે તો તે કોણીય વેગમાનની કિંમત અહીંયા મૂકી દીધી એન એચ અપોન ટુ પાઈ। તો વી એન ઇક્વલ ટુ ઝેડ ઈ સ્ક્વેર અપન ફોર પાઈ એપ્સિલોન ઝીરો ઇન્ટુ વન અપન એન એચ અપન ટુ પાઈ, છેદનો છેદ અંશ કરીએ અથવા ટુ પાઈ કેન્સલ કરીએ તો વી એન ઇઝ પ્રપોઝનલ ટુ ઝેડ અપોન એન થશે। આમ એનમી કક્ષામાં કક્ષીય વેગ એનમાં ભાગનો થાય છે। હાઇડ્રોજન પરમાણુ માટે જો ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન લઈએ તો વી એન પ્રપોઝનલ ટુ વન અપન એન થાય। તો સમીકરણ બે પરથી આપણે આર એનનું બી સૂત્ર મેળવી શકીએ, એન એચ અપન ટ્વાઇસ પાઈ એમ વી એન થશે। સમીકરણ ત્રણનું મૂલ્ય જો આમાં મૂકીએ તો આપણને આર એનની જે કિંમત મળશે તે મળશે એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો અપોન એમ પાઈ ઝેડ સ્ક્વેર। એ કહે છે કે આર એન ઇઝ પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર બાય ઝેડ, જ્યાં ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ વન લેતા આર એન ઇઝ પ્રપોઝનલ ટુ એન સ્ક્વેર પણ થઈ શકે છે। સૌથી અંદરની કક્ષા એન ઇક્વલ ટુ વન માટે કક્ષીય ત્રિજ્યાનો બોર ત્રિજ્યા કહેવાય છે, એને એ ઝીરો સંકેતથી રજૂ કરી શકાય છે। સમીકરણ ચારમાં જો એન ઇક્વલ ટુ વન મૂકીએ તો આર વનની જે કિંમત મળશે તે એ સ્ક્વેર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન ઝીરો એમ પાઈ ઈ સ્ક્વેર પરથી એ આપણને મળશે 5.29 ઇન્ટુ ટેન ટુ માઇનસ ના 11 મીટર અથવા 0.53 એંગસ્ટ્રોંગ મળશે। તો અમાકનો બીજો ક્વેશ્ચન લઈએ, લિથિયમની બે સ્થાયી સંસ્થાનિકો 6Li3 અને 7Li3નું પ્રમાણ 7.5% અને 92.5% છે, તો તેમના દળો અનુક્રમે 6.01512U અને 7.01600U છે, તો લિથિયમનું પરમાણુ દળ કેટલું થાય? આ સૂત્ર આપણે જાણીએ છીએ ને, યસ આપણે જાણીએ છીએ, એમ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે જેટલો બી એનું પર્સેન્ટેજ લઈએ તે એમ વન ગુણ્યા એક્સ વન પ્લસ એમ ટુ ઇન્ટુ એક્સ ટુ છેદમાં એક્સ વન પ્લસ એક્સ ટુ કરી નાખવાનું। તો અહીંયા એમ વન આપણને આપેલું છે 6.01512U ને એક્સ વન છે 7.5, એટલે કે આ તો આ બેની કિંમત મૂકી, પછી વત્તા એમ ટુ, એમ ટુ એટલે 7.01600U ગુણ્યા એક્સ ટુ એટલે 92.5 તે મૂકીએ, છેદમાં 7.5 પ્લસ 92.5। હવે એનું સોલ્વ કરીએ, શોર્ટ આઉટ કરીએ તો આપણને અંતે મળે છે 6.941U। ચાલો બીજો ક્વેશ્ચન જોવાનો, આની અંદર બીજો ક્વેશ્ચન છે તે બોરોનના બે સ્થાયી સંસ્થાનિકો બોરોન માટે આપણે ગણતરી કરી છે, તો તેમાં બી આપણને બે એમ વન એમ ટુ આપેલા છે અને એ વખતે આપણને ટોટલ એમ આપેલો છે, એક્સ વન અને એક્સ ટુ શોધવાના છે। હવે ગણતરી કરીએ તો ટોટલ આપણને દળ આપેલું છે 10.811। એક્સ વન આપણે જાણીએ છીએ કે એક અગર એક્સ વનને અગર હું એક્સ લઉં તો એક્સ ટુ જે છે તે 100માંથી એક્સ બાદ કરી નાખો તો બીજો 100 - એક્સ થશે, તો એક એક્સ લખું એને એમ વનની કિંમત, એક્સ ટુની કિંમત જગ્યાએ 100 - એક્સ લખ્યા અને એમ ટુ લખી દીધું, છેદમાં તો બંનેનો સરવાળો 100 જ થવાનો છે।
सॉल्व करिए तो एक्स बराबर मिली गई 19.90 टका, तेनो मतलब बीजा ने 100 माथी बात करी नाखो तो एक्स टू मल से 100 ओछा 19.90 एटले के 80.10 टका। शुद्ध अर्धवाहक में अशुद्धि उमेरवानी सौथी जरूरी है साथी जरूरी है तेनी शरत लखो अने अशुद्ध अर्धवाहको कोने कहे छे? शुद्ध अर्धवाहकनी वाहकता तेना तापमान पर आधार राखे छे। ओरडाना तापमाने तेनी वाहकता घणी ओछी होय छे। तेमनी वाहकता वधारवा माटे अशुद्धि उमेरवामां आवे छे। आपणे जाणीए छीए अर्धवाहक ने ए रीते यूज करवामां आवे छे केम के एनुं तापमान वधता अर्धवाहक जे छे वाहकता वधती जाय अने अवरोधकता घटती जाय। परंतु जो शुरुआत में ज आपने जो अर्धवाहकों अंदर वाहकता सारी एवं जोई हो तो आप एनी अंदर डॉपिंग करवू पड़े एटले के अशुद्धि उमेरवी पड़े। शुद्ध अर्धवाहक में 10 लाखे अमुक संख्या ने योग्य अशुद्धि उमेरवाथी तेनी वाहकता अनेक गणी वधी जाय छे। आवा द्रव्य ने अशुद्ध अर्धवाहकों कहे छे। शुद्ध अर्धवाहक में हेतुपूर्वक इच्छा मुजबनी अशुद्धि उमेरवानी घटना ने डॉपिंग कहे छे अने अशुद्धिना प्रमाण परमाणु ने डॉपंट्स कहे छे तथा शुद्ध अर्धवाहक में अशुद्धिना परमाणु उमेरता बनता पदार्थ ने डॉप्ड सेमीकंडक्टर कहे छे। डॉपंट एवा होवा जोईए के जे शुद्ध अर्धवाहकनी रचना ने विकृत ना करे पण ते स्फटिकमां मूल अर्धवाहकना प्रमाणु ने स्थाने गोठवाय। डॉपिंगनी शरत એ છે કે ડોપન્ટ પરમાણુઓ અને શુદ્ધ અર્ધવાહકના પરમાણુઓનું કદ પરિમાણ લગભગ સમાન હોવું જોઈએ। સિલિકોન અને જર્મેનિયમ ટેટ્રાવેલેન્ટ છે। આવા આવર્ત કોષ્ટકમાં ચોથા સમૂહમાં આવે છે તેથી ડોપિંગ માટે તત્વ આવર્ત કોષ્ટકમાં પાંચમા કે ત્રીજા સમૂહમાં પસંદ કરી છે કે જેથી ડોપિંગ પરમાણુનું કદ સિલિકોન કે જર્મેનિયમના કદ જેટલું હોય છે। सिलिकॉन के जर्मेनियम में डॉपिंग करवा माटे बे प्रकारना डॉपंट्स नो उपयोग थाय छे जेनी संयोजकता 3 અને 5 छे पेंटावेलेंट अने ट्राइवेलेंट। पेंटावेलेंट संयोजकता 5 छे जेम के आर्सेनिक एंटीमनी फॉस्फरस ते डोनर कहेवाय छे अने ट्राइवेलेंट एटले संयोजकता 3 होय। संयोजकता एटले खबर ने बाह्यतम कक्षा में रहेला इलेक्ट्रॉन की संख्या एने संयोजकता कहेवाय। जेम के एल्युमिनियम તેની સંયોજકતા 3 છે। ઇન્ડિયમ બોરોન તે એક્સેપ્ટર કહેવાય છે। આમ ડોપિંગની પ્રક્રિયાથી બે પ્રકારના અશુદ્ધ અર્ધવાહકો આપણને મળી જાય છે। તો મિત્રો આજે આપણે 3 માર્કના ક્વેશ્ચન્સ જોયા છે। આ 3 માર્કના ક્વેશ્ચન્સ આપણે તૈયાર કરી નાખવાના છે, પરીક્ષાલક્ષી છે તો ખાસ તૈયાર કરવા।